સવારના નાસ્તા માટે બનાવો ખૂબ જ હેલ્ધી અને વેજીટેબલથી ભરપૂર મિક્સ વેજીટેબલના પેનકેક. આ નાસ્તાને એકદમ ક્રિસ્પી અને વેજીટેબલના સ્વાદ માટે કેટલો લોટ નાખવો અને કઈ રીતે બનાવવા એની પરફેક્ટ રીત અને ટિપ્સ હું તમારી સાથે શેર કરીશ. તો મારા વિડીયોને અંત સુધી જોતા રહેજો. આ નાસ્તાને તમે સવારના બાળકોને ટિફિનમાં આપી શકો છો. જે બાળકો વેજીટેબલ નથી ખાતા હોતા એ પણ આ સ્વાદિષ્ટ નાસ્તો ખુશ થઈને ખાઈ લેશે. તો મિત્રો, હું છું કલ્પના પરમાર, ગુજરાતી ફૂડ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો બનાવી લઈએ વેજીટેબલથી ભરપૂર એકદમ હેલ્ધી નાસ્તો. વેજીટેબલનો એકદમ હેલ્ધી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લઈશું અને એમાં મેં અહીં એક કપ ઝીણી સમારેલી કેબેજ લીધી છે. કેબેજને એકદમ પાતળી પાતળી મેં ઝીણી સમારી લીધી છે, એ લઈ લઈશું. ત્યારબાદ એક મોટી ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે, એ નાખીશું. ચોપ તમારે એકદમ ઝીણું ઝીણું કરવાનું છે, સેટ પણ મોટું નથી રાખવાનું. વેજીટેબલ તમે તમારી ચોઇસ પ્રમાણે પણ લઈ શકો છો. એક કેપ્સિકમને ઝીણું સમારીને લઈ લીધું છે. તમે તો ચાહો તો ચોપરમાં ચોપ કરી શકો છો અથવા છીણી પણ શકો છો. અને એક ગાજરને મેં જો છીણીમાં છીણી લીધું છે. અને બધું વેજીટેબલ આપણે સરસ મિક્સ કરી લઈશું. વેજીટેબલ મિક્સ થઈ જાય બાદ મેં અહીં બે મોટી ચમચી લીલા ધાણા સમારીને લીધા છે, એક નાની ચમચી આદુને છીણીને લીધું છે, બે લીલા મરચાંને ઝીણા સમારીને લઈ લીધા છે, ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો, એક નાની ચમચી લસણને પણ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. વેજીટેબલ નાખ્યા બાદ હવે મસાલા કરી લઈએ. એક નાની ચમચી શેકેલું જીરું લીધું છે, અધકચરું વાટેલું લેવાનું છે. એક નાની ચમચી આમચૂર પાવડર લીધો છે, આમચૂર પાવડરની જગ્યા પર તમે લીંબુનો રસ પણ લઈ શકો છો ખટાશ પ્રમાણે. અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર લીધો છે, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને અડધી નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું, તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અને બધું જ વસ્તુને આપણે હાથથી પહેલાં મિક્સ કરી લઈશું જેથી વેજીટેબલ એનું પાણી છોડશે અને એમાં જ આપણે લોટ ભેળવીશું. મેં બધું સરસ હાથથી મિક્સ કરી લીધું છે. હવે આપણે બે મોટી ચમચી જેટલું બેસન નાખીશું. હમણાં હું બે મોટી ચમચી જેટલું નાખીશ, પછી જરૂર પડે તો આપણે વધારે મિક્સ કરીશું. અને ત્યારબાદ આપણે બે નાની ચમચી કોર્નફ્લોર નાખીશું. કોર્નફ્લોરથી એને એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે અને એકદમ ક્રિસ્પી બનશે. હવે બધું જ આપણે હાથથી મિક્સ કરી લઈશું. આપણું વેજીટેબલ બાઇન્ડિંગ થઈ જવું જોઈએ એટલો જ આપણે લોટ ઉમેરવાનો છે. જો તમે વધારે લોટ ઉમેરશો તો ચીલા જેવું થઈ જશે. આનાથી શું, લોટ ઓછું ઉમેરવાનો તો વધારે ક્રન્ચી થશે. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે અને મને એવું લાગે કે હજી થોડો બેસન આપણે નાખીશું. તો એક મોટી ચમચી જેટલું બેસન નાખી દઈશું, એટલે ટોટલ ત્રણ ચમચી જેટલો બેસન ગયો છે. અને હવે આપણે એને મિક્સ કરી લઈએ. જુઓ, સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. તમે આ રીતે બોલ બનાવો તો બોલ બની જવો જોઈએ એવું તમારું મિશ્રણ થઈ જવું જોઈએ. હવે આપણે એને શેકી લઈશું. હેલ્ધી નાસ્તાને શેકવા માટે મેં એક પેન મૂકી લીધી છે, નોનસ્ટિકની પેન મૂકી છે. એમાં અડધી નાની ચમચી તેલ નાખીશું અને પેનને થોડું ગ્રીસ કરી લઈશું. પેન ગ્રીસ કર્યા બાદ જે આપણે મિશ્રણ બનાવ્યું છે એ લઈ લઈશું, લગભગ બે ચમચી જેટલું લઈશું. અને હાથને થોડો પાણીવાળો કરી એને આપણે પાથરી દઈશું. જુઓ, તમને જે શેપ જોવે તમે એ રીતે કરી શકો છો. નાના મોટા જાડા પાતળા તમે કરી શકો છો. બહુ જાડા નહીં કરવાના અને બહુ પાતળા બી નહીં કરવાના, મીડિયમ સાઇઝ રાખીશું. અને નાના નાના આ રીતના આપણે એને પાથરી દઈશું. જુઓ, તમે ચાહો તો મોલ્ડમાં પણ કરી શકો છો, ગોળ શેપ આપી શકો છો, પણ હાથથી પણ સરસ ફેલાઈ જાય છે. જુઓ, અને બંને બાજુ એને આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. જુઓ, ચેક કરી લઈએ કે આપણી એક સાઈડ સરસ થયું છે કે નહીં. જુઓ, સરસ કલર આવી ગયો છે. હવે બીજી બાજુ પણ આપણે થોડું તેલ નાખીશું, અડધી ચમચી જેટલું, અને એને પણ આપણે સરસ શેકી લેવાના છે. ચેક કરી લઈએ કે આપણી નીચેની સાઈડ ફ્રાય થઈ ગઈ છે કે નહીં. જુઓ, સરસ કલર આવી ગયો છે અને મસ્ત શેકાઈ પણ ગયો છે. હવે બીજી સાઈડ પણ આપણે સરસ ક્રિસ્પી થવા દઈએ ત્યાં સુધી શેકી લઈશું. જુઓ મિત્રો, આપણો હેલ્ધી નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. અને જુઓ, એકદમ સરસ બન્યો છે.
તમે જોઈ શકો છો, જુઓ એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ વેજીટેબલથી ભરપૂર, લોટનું પ્રમાણ એકદમ ઓછું છે અને ખાવામાં એકદમ સોફ્ટ લાગશે. આ જ રીતે આપણે બીજા પણ બનાવી લઈશું, ફરીથી બીજા આપણે એ જ રીતે બનાવી લઈશું. થોડું ચમચીથી એને સરખું કરતું જવાનું, ગોળ કરતું જવાનું અને હાથથી ફેંપી લેવાનું. જુઓ સરસ થઈ ગયું છે. હવે એને પણ આપણે શેકાવા દઈશું. જુઓ મિત્રો, તૈયાર છે એકદમ વેજીટેબલથી ભરપૂર હેલ્ધી નાસ્તો, અને એ પણ ખૂબ જ ઓછી સામગ્રીમાં અને ઘરમાં જ રહેલી સામગ્રીમાં. સવારમાં તમે નાસ્તામાં આ ખાઓ ને તો આખો દિવસ તમને ભૂખ પણ ના લાગે અને બધા જ પ્રોટીન અને વિટામિન પણ મળી રહે. એને મેં કેચઅપ સાથે સર્વ કર્યું છે, તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. અને જુઓ બન્યો છે ને એકદમ, જુઓ તોડ્યા પછી એકદમ વેજીટેબલથી ભરપૂર અને ખૂબ જ હેલ્ધી છે. બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને સવારમાં અથવા સાંજના જમણમાં પણ તમે આને બનાવી શકો છો. જો તમારે વધારે ક્રિસ્પી અને વધારે ટેસ્ટી જોઈતા હોય તો તમે આમાં રવો પણ ઉમેરી શકો છો. તો મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.